જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને. તો હવે અક્ષય તૃતીયા નજીક છે, તો ત્યારબાદ ઠાકોરજીને ઉષ્ણકાળના વસ્ત્રોનો જે આપણે ઉષ્ણકાળના વસ્ત્રોનો ક્રમ જે શરૂ થતો હોય છે, તો આજે આપણે ચિત્રજી સ્વરૂપના પોસ્ટકાર્ડ સાઈઝ ચિત્રજી સ્વરૂપના આપણે ઉષ્ણકાળના જે મોનસ્ટોપલી બધા જેટલા મને ખ્યાલ છે એટલા બધા જ વસ્ત્ર આપણે સિદ્ધ કરી રાખ્યા છે. તો આજે વખત આપણે જે છે એ ઉષ્ણકાળના વસ્ત્રો આપણે શીતકાળના વસ્ત્રો આપણે કેનવાસ ઉપર સિદ્ધ કરેલા હતા. ઉષ્ણકાળના વસ્ત્રમાં આપણે ક્યાંય પણ કેનવાસનો ઉપયોગ કરેલો નથી, આવી રીતે જાતે હાથે સીવી અને આપણે કરેલા છે આવી રીતે. અને તોય પણ આપણે આવી રીતે અને આ ખૂબ જ કોમળ આવી રીતે લચીલા અને ઠાકોરજીને ધરવામાં પણ ખૂબ જ સુંદર હોય છે. થોડું મહેનત આમાં વધારે થતી હોય છે, પણ જો વૈષ્ણવ આવી રીતે જાતે સિદ્ધ કરે અથવા તો આવી રીતે કોઈના હાથથી સીવેલા અને કોમળ સોફ્ટ વાઘા પધરાવા હોય તો આપણે આખો વિડીયો જોઈ અને તમારે જે જે પણ વસ્ત્ર જે જે પણ કલરમાં ચૂંદડી લેરિયા છાપાવાળા વસ્ત્રો પ્રિન્ટવાળા વસ્ત્રો એવા આપણે ચંદનની બૂટવાળા વસ્ત્રો દોરિયાના વસ્ત્રો એવા વગેરે વિવિધ જે કોઈ પણ વસ્ત્રની અંદર આપ જે ગુરુઘરની પ્રણાલિકા ફોલો કરતા હોય એમાં જે કોઈ પણ પ્રકારે લહેરિયાનું જે કોઈ પણ પ્રકારનું લહેરિયાનું પીછોડો કે આડબન જે કંઈ પણ આવતા હોય એ સિદ્ધ કરાવવા માટે તમે સંપર્ક કરી શકો છો. તો હવે આપણે વધુ સમય વ્યતીત ન કરતા આ આડબન છે ઉષ્ણકાળમાં મોટેભાગે આવી રીતે મંગળાની અંદર ઘણીવાર શ્રીજી બાબાના આડબનમાં આપણને દર્શન થતા હોય છે. અને આવી જ રીતે જુઓ મેં લગાવની બે ગોટી કરી રાખી છે, અથવા તો તમે પતલીકસી આખી બત્તી પણ કરી શકો, વચ્ચે આવી રીતે એક ચપટી થવા દેવી તો જ એનો લુક બહુ સરસ આવશે. આવી રીતે અહીંયા આડબન તો રથયાત્રાના બીજા દિવસે ખાસ કરીને વર્ષમાં એક જ વખત શ્રીજી બાબાની અંદર આડબંધ ઉપર કુલેજોડનો શિંગાર થતો હોય છે. તો આવી રીતે જે કોઈ પણ વૈષ્ણવને આવી રીતે આડબંધ પણ સિદ્ધ કરાવવા હોય આપણે આમાં આપણે કેનવાસ ઉપરના વસ્ત્ર પણ રાખીશું. તો જે કોઈ પણ વૈષ્ણવને આ થોડા વધુ કોસ્ટલી હોય છે, કેમકે આ ખૂબ જ સમય માંગી લે છે આવી રીતે ઝીણી ઝીણી સિલાઈ કરીને સિદ્ધ કરવું, પણ આ સુંદર લાગતા હોય છે બહુ. તો જે કોઈ પણ વૈષ્ણવને એવા કેનવાસવાળા સિદ્ધ કરાવવા હોય અથવા તો આવા સિદ્ધ કરાવવા હોય તેઓ બંને આપ શ્રીજી શિંગારનો સંપર્ક કરી અને કરાવી શકે છે. તો હવે આપણે આ વસ્ત્ર વડું કરી આ આડબંધ છે અને આડબંધ કહેવાય ઉપરની સાઈડ આમાં આપણે કિનારી ન હોય. તો હવે આપણે નેક્સ્ટ બીજું વસ્ત્ર જોઈએ. તો આને આપણે આવી રીતે વડું કરી હવે બીજું વસ્ત્ર છે પરદની. ઠાકોરજીને ઘણી વખત ઉષ્ણકાળની અંદર આવી રીતે પરદનીના ઉષ્ણકાળમાં મોટે ભાગે ખૂબ જ આછા અને મોતીના શિંગાર થતા હોય છે. તો આવી રીતે આ છે પરદની, પણ હાથીથી જ સીવી અને સિદ્ધ કરેલ છે. તો જે કોઈ પણ વૈષ્ણવને આવી રીતે જે કોઈ પણ વસ્ત્ર તમારે પ્રણાલિકામાં જોઈ લો કે પરદની તો કયા કયા દિવસે પરદની આવે છે, કેવા કેવા વસ્ત્રની અંદર પરદની આવે છે એ તમે લખી લો કે મારે પીળા મલમલમાં જોઈએ છીએ, લાલ મલમલમાં પરદની જોઈએ છીએ, સફેદ મલમલમાં પરદની જોઈએ છીએ. તો એવી રીતે એક લિસ્ટ તૈયાર કરી અને ત્યારબાદ પણ તમે જાતે પણ બનાવી શકો છો અને ઓર્ડર આપવામાં પણ તમને સરળતા રહે એવી રીતે. તો આવી રીતે હવે આપણે પરદની વળી કરી અને આપણે બીજું વસ્ત્ર જોઈએ. તો સ્નાનયાત્રાના દિવસે ઠાકોરજીને ધોતી ઉપરણા ધરાતા હોય છે. તો આપણે હવે ધોતી ઉપરણા ઉષ્ણકાળમાં ઘણી વખત ધોતી ઉપરણાનો શિંગાર ઠાકોરજીને આવતો હોય છે. તો આવી રીતે ધોતી અને ત્યારબાદ આવી રીતે ઉપરણા ઠાકોરજીને. આવી રીતે આ ધોતી ઉપરણા થઈ ગયા પ્રભુને, ખૂબ જ સુંદર શોભાય આવી રીતે. જે આવી રીતે આમાં એની ક્રીસ પડતી હોય છે ને એના કારણે એનો લુક ખૂબ જ સુંદર આવતો હોય છે. તો આવી રીતના ધોતી ઉપરણા પણ કોઈ પણ પ્રકારના વસ્ત્રની અંદર દરેક કલરના મલમલની અંદર પણ તમે સિદ્ધ કરવા માટે શ્રીજી શિંગારનો સંપર્ક કરી શકો છો. તમે જાતે પણ આ ઘરે સિદ્ધ કરી શકો છો. આમાં ખૂબ જ સાવચેતીપૂર્વક અને ખૂબ સમય માંગી લે એવું કામ હોય છે, કેમકે ઝીણવટભર્યું કામ હોય છે. એટલે ખૂબ જ નાના નાના તમે જોશો તો લગભગ દોઢ વેઢા જેટલા અને આમ પહોળાઈમાં એક વેઢા જેટલો જ ઉપરણો છે, એટલે સીવવું થોડું કઠિન છે. તો
તેમ છતાં પણ મહાપ્રભુજીનું સ્મરણ કરી અને વૈષ્ણવો જાતે પણ ઘરે સ્થિત કરે કરી શકે છે. તો આવી રીતે ધોતીપણાને એકવાર આપ સૌ દર્શન કરી લો, ત્યારબાદ હવે આપણે આગળ આવી રીતે ઉપરણાની વડું કરી અથવા આપણે સુથન જોઈ લઈએ. આવી રીતે હવે આપણે ઠાકોરજીને સુથન ધરીશું. ઘણી વખત સુથન પટકાના શિંગાર આવતા હોય છે. આવી રીતે આ સુથન ફટકાનો શિંગાર થઈ ગયો પ્રભુને. અને આવી રીતે હજુ આપણે પટકાની અંદર આપણે બીજી આ તમે અહીંયા સાઈડમાં મૂકો છો, જેથી કરીને આપણે તમે બીજા પટકા આપણે ધરીએ એની સાથે તમે આ જોઈ અને આવી રીતે પટકા બીજી સ્ટાઇલમાં પટકા. તો વૈષ્ણવ આવી રીતે અલગ અલગ સ્ટાઇલમાં પણ આપણે ઉષ્ણકાળની અંદર ધરી શકીએ છીએ. આવી રીતે આ ધોતી ઉપરણા સાથે ધરવાના ઉપરણા છે આઈડિયા, અને આ સુથન પટકા સાથે મલકાચ સાથેના પટકા એવી રીતે ધરવા માટેના પટકા છે. તો આવી રીતે આ સુથન પટકાનો શિંગાર ઠાકોરજીને થઈ ગયો. આવી રીતે આપણે આ પણ વડું કરી અને આગળ આપણે જોઈ લઈએ. સુથન વડું કરી અને હવે આપણે પટકા ધર્યા છે પ્રભુને, તો મલકાચ આવી રીતે બે આવી રીતે નીચે આવી ફૂમતી કરવાની વસ્ત્રની આપણે વસ્ત્રની જ કરેલી છે અને એની ઉપર ટાંકાથી આપણે એ કર્યું છે. આવી રીતે વસ્ત્ર તમે દેખાશે. તો હવે આપણે આવી રીતે મલકાચ સાથે આવી રીતે પટકા ઘણી વખત આવી રીતે પણ પટકા ધરાતા હોય છે. ધરીને બતાવું તો આ મલકાચ પટકા ઘણી વાર હજુ પણ બીજા બે પટકા હોય જો આપના ગુરુગરની પ્રણાલિકામાં મલકાચના શિંગારમાં ખાસ જોઈ લેવું કે બે જોડી પટકા લખ્યા હોય અથવા તો ચાર પટકા લખ્યા હોય અથવા તો બે રંગના અલગ અલગ પટકા પણ લખ્યા હોય છે, તો આ પટકા અને અહીંયા પણ હજુ બે પટકા ધરાતા હોય છે આવી રીતે, તો એ પણ ખાસ કરીને લખી અને એવી રીતે ચાર પટકા સિદ્ધ કરાવી લેવા, જેથી કરીને ગુરુગરની પ્રણાલિકા મુજબ આપ એ દિવસે પ્રભુને શિંગાર ધરી શકો, વસ્ત્ર ધરી શકો. તો એ પ્રમાણે આપણે હવે આ પટકાને વડું કરી અને આગળ આપણે જોઈએ. તો ખાસ કરીને હવે ઉષ્ણકાળની અંદર મોટે ભાગે કાં તો આડબન પછી અથવા તો આવી રીતે મંગળાના ઉપરણા. તો આ જુઓ મંગળાનો પણ આવી રીતે જુઓ કેટલું સુંદર આમ આપણે આવી રીતે જે પાટલી હોય આવી રીતે બે જ પાટલી, વધુ નહીં, મેં બે જ પાટલી આમાં રાખી છે. તો આવી રીતે જે છે આમ મંગળાનો ઉપરણો થઈ ગયો. આવી રીતે અહીંયા આવી રીતે કેટલું સુંદર આવી રીતે પાટલીના દર્શન થાય. આવી રીતે આ ભેગું કરી દઈએ તો એનો જે આનંદ આવે એ વયો જાય. આવી રીતે રાખીએ ખૂબ સુંદર રીતે આવી રીતે મંગળાની અંદર ખાસ કરીને ઉષ્ણકાળમાં આવી રીતે આડબંધ અથવા તો ઉપરણામાં આપણને દર્શન થતા હોય છે ઠાકોરજીના. તો આ મંગળાના ઉપરણા તરીકે પણ ઓળખાય છે આવી રીતે આ ઉપરણા. તો આવા ઉપરણા પણ તમે નોંધી લો ગુરુગરની પ્રણાલિકા જોઈને અને પછી એવી રીતે એને સિદ્ધ કરો અથવા તો તમે અમારો સંપર્ક કરીને પણ આવી રીતે ઉપરણા સિદ્ધ કરાવી શકો છો. આવી રીતે એકવાર આપણે બધા ફરીથી તમે દર્શન કરી લો આવી રીતે ઉપરણા ઠાકોરજીને. હવે આપણે ઉપરણો વડો કરી ત્યારબાદ મોટે ભાગે ઉષ્ણકાળની અંદર પીછોડા આવતા હોય છે, તો હવે આપણે પીછોડાનો શિંગાર ઠાકોરજીને ધરી અને જોઈ લઈએ કે પીછોડા કેવી રીતે આપણા હાથેથી જ સિદ્ધ કરેલા પીછોડા છે. તો આપણે ઠાકોરજીને પીછોડા ધરીએ.
ખૂબ જ વિવિધ પ્રકારના વસ્ત્રના પીછોડા ઠાકોરજી ઉષ્ણકાળ દરમિયાન અંગીકાર થતા હોય છે. પ્રભુ જુઓ કેટલું સુંદરતાથી બંને ચરણારવિંદના પણ સુંદર રીતે આપણને દર્શન થાય છે. અહીંયા તમે નૂપુર વગેરે પણ ખૂબ સરળતાથી ધરાવી શકો છો. તો આવી રીતના વૈષ્ણવે જાતે પીછોડા સિદ્ધ કરવા કે જેથી કરીને તમે અહીંયા ઠાકોરજીના ચરણારવિંદના તમને દર્શન પણ ખૂબ સુંદર રીતે થાય. ઘણીવાર પીછોડા એવી રીતે હોય છે તૈયારમાં કે ચરણારવિંદ જ ઢંકાઈ જાય, તો એનું ધ્યાન રાખવું કે પીછોડો આવી રીતે સિદ્ધ કરો કે પીછોડાનું સ્વરૂપ પણ જળવાઈ રહે અને ઠાકોરજીના ચરણારવિંદના શિંગાર અને ચરણ સ્પર્શ પણ આપણે કરવા હોય તમે આવી રીતે અહીંથી કરી શકો છો પ્રભુના. તો આવા લહેરિયાના, ચુંદડીના, દોરિયાના વસ્ત્રના, વિવિધ પ્રકારના આપણે મલમલના, તો ખાસ કરીને દરેક મલમલના કલરના ઉષ્ણકાળની અંદર પીછોડા પ્રભુ અંગીકાર કરે છે. પછી ચંદનની છાપડ, આપણે આ જે લેસ લગાવી છે ત્યાં આગળ ચંદનની તમે વિવિધ પ્રકારની છાપ કરી અને એવા પણ પ્રભુને ઉષ્ણકાળની અંદર એવા પણ પીછોડા આવે છે. તો આવા સુંદર પીછોડા તમે સિદ્ધ કરાવી શકો છો અથવા તો જાતે પણ સિદ્ધ કરી શકો છો. પીછોડાવાળા કરી ત્યારબાદ હવે આપણે ઠાકોરજીને કાચની શિંગાર જોઈ લઈએ. મુકુટ જ્યારે જ્યારે ઠાકોરજી મુકુટ ધરે ત્યારે ત્યારે શિંગારમાં કાચની, વસ્ત્રની અંદર કાચની હોય છે. કાચનીમાં આવી રીતે બે ઘેર હોય, જો આવી રીતે એક ઘેર ન હોય તો આવી રીતે આ એક જ ઘેર હોય તો એને ઘેરદાર વાઘો કહેવાય અને આવી રીતે બે ઘેર હોય તો એને કાચની કહેવામાં આવે. તો સુથન ઉપર આવી રીતે આપણે આ કાચની ઠાકોરજીને કાચની સાથે ઠાકોરજીને આવી રીતે પટકા, તો એક પટકો આવી રીતે અહીંયા ધરાય અને બીજો આવી રીતે ઉર્ધ્વ ભુજા પટકો. મુકુટ ધર્યો હોય ત્યારે ઠાકોરજી આવી રીતે ઉર્ધ્વ ભુજા પટકો ધરતા હોય છે. આવી રીતે તમે વિવિધ પ્રકારની કાચની પણ આવી રીતે હાથથી સિદ્ધ કરેલી સિદ્ધ કરવા માટે તમે શ્રીજી શિંગારનો સંપર્ક કરી શકો છો. મોટે ભાગે ઠાકોરજી ત્રણ લીલા, રાસ, દાન લીલા અને ગૌચારણ લીલાના ભાવથી મુકુટના શિંગાર થતા હોય છે. તો એ ભાવે અને જ્યારે જ્યારે પણ કાચની મુકુટના શિંગાર હોય ત્યારે સદૈવ થાળું વસ્ત્ર જે છે એ શ્વેત જ હોય છે. એ ચાહે સાર્ટિન હોય કે જામદાની ચિકનનું હોય, એવી રીતે મલમલ શ્વેત મલમલનું હોય, પણ થાળું વસ્ત્ર સરદની ચાંદીના, આપણે ચાંદીના ભાવથી શ્વેત રંગનું થાળું વસ્ત્ર ઠાકોરજીને દિવસ અંગીકાર થતું હોય છે. મોટે ભાગે આપણે ઉષ્ણકાળના બધા જ વસ્ત્રનો પ્રકાર આપણે જોઈ ગયા આની અંદર. તો જે કોઈ પણ વૈષ્ણવને આવી રીતના જે મોતીના શિંગાર પણ આપણે ટૂંક જ સમયની અંદર, થોડાક જ દિવસની અંદર આપણે દરેક પ્રકારના મોતીના શિંગાર પણ આપણે જોઈશું, ત્રવલો, હાંસ, હમેલ વગેરે, તો એ પણ આપણે હવે જોઈશું. ત્યાં સુધી જે કોઈ પણ વૈષ્ણવને આવી રીતે હાથથી સીવેલા વસ્ત્ર જો ઓર્ડર કરવા હોય તો તેઓએ વહેલી તકે ઓર્ડર કરવાના રહેશે, જેથી કરી તેઓને ઉષ્ણકાળ પહેલાં પૂરા પાડી શકાય. તો હવે આપણે વસ્ત્રનો પ્રકાર જોઈ લઈએ. તો આવી રીતે એકવાર આપ બધા દર્શન કરી લો કે હવે કયા કયા વસ્ત્રની અંદર આપ સિદ્ધ કરાવી શકો છો. આપના ગુરુઘરની પ્રણાલિકામાં જો આપની પાસે પુસ્તક હોય તો એ મુજબ જ સિદ્ધ કરાવવા. ત્યારબાદ તમે આવી રીતે ચૂંદડી, વિવિધ ચૂંદડીઓ, એક ડાળી ચોફૂલી, લાલ ધરતી ઉપર પીળી ચોફૂલી ચૂંદડી, સફેદ ધરતી પર લાલ ચોફૂલી ચૂંદડી, તો આવી વિવિધ પ્રકારની ચૂંદડીઓ હોય જે કોઈ પણ કલાવની આપના ગુરુઘરની અંદર આવતી હોય તો એના એ મુજબના વસ્ત્રો સિદ્ધ કરાવવા. ત્યારબાદ લહેરિયા, વિવિધ પ્રકારના, તો આવી રીતે લીલું પીળું લહેરિયો, આવી રીતે કોઈ પણ પ્રકારના વસ્ત્રો જે આપને ગુરુઘરની પ્રણાલિકામાં એક ડેમોન્સ્ટ્રેશન માટે છે. દરેક પ્રકારના વસ્ત્રોની અંદર આપણે કોઈ પણ પ્રકારનું વસ્ત્ર આપણે વૈષ્ણવને સિદ્ધ કરી આપીશું. તો આ એક ડેમોન્સ્ટ્રેશન માટે બતાવી રહ્યા છીએ.
કે આવી રીતે આ લીલું લહેર્યું, પીળું લહેર્યું, કેસરી લહેર્યું, આવી રીતે વિવિધ પ્રકારના લહેરિયામાં પણ તમે સિદ્ધ કરાવી શકો છો. ત્યારબાદ આવી રીતે વિવિધ પ્રકારના આ દોરિયાના વસ્ત્ર, ગુલાબી, લીલું, પીળું, કેસરી અને આ સફેદ, તો આવી રીતે પણ તમે આ બધા જ પ્રકારના રંગની અંદર વસ્ત્ર સિદ્ધ કરાવી શકો છો. આ આપણે આઈડિયા માટે છે એક, બાકી આપણા ગુરુગઢની પ્રણાલિકાની અંદર જે કોઈ પણ પ્રકારે લખ્યું હોય એ જ પ્રકારે આપણે વસ્ત્ર સિદ્ધ કરાવવા મોટે ભાગે. આવી રીતે આ પચરંગી લહેર્યું. ત્યારબાદ ઉષ્ણકાળની અંદર આવી રીતે ચંદનની છાપવાળા, ખાસ કરીને અખાત્રીજના દિવસે આવી રીતે આગ્રહ હોય છે આવો કે ચંદનની છાપવાળા આવા વસ્ત્રો આવતા હોય છે, તો આવી વિવિધ છાપવાળા તમે ઠાકોરજીને એના વસ્ત્રો સિદ્ધ કરાવી શકો છો. અને તેમજ આવી રીતે બધા અલગ અલગ ઉષ્ણકાળની અંદર ઘણે ઠેકાણે આવી રીતે પ્રણાલિકાની અંદર આવા પ્રિન્ટવાળા વસ્ત્રો, કમળની કડીવાળા, આવી રીતે કમળવાળા, હું અહીંયા 2-3 રંગ જ આપણે જોઈ રહ્યા છીએ કેમકે વિડીયો બહુ લાંબો ન થઈ જાય તો, અને બીજા બધા જ રંગમાં આપણે બની અને ઉપલબ્ધ થઈ જશે, તો આવી રીતે આ છાપવાળા દરેક. તો આવી રીતે તમે કોઈ પણ પ્રકારના વસ્ત્રની અંદર આપણે જે કોઈ પણ ઉષ્ણકાળના વસ્ત્રનો પ્રકાર જોયો એ સિદ્ધ કરાવવા માટે તમે શ્રીજી શિંગારનો સંપર્ક કરી શકો છો. અને આવા જ તમામ અપડેટ મેળવવા માટે તમે શ્રીજી શિંગારના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. શ્રીજી શિંગારના વોટ્સઅપ ગ્રુપની લિંક તેમજ ફેસબુક પેજની લિંક તથા ઇન્સ્ટાગ્રામની લિંક, જો તમે ત્રણેયને આવી નવી અપડેટ મેળવવા માંગતા હો પુષ્ટિ માર્ગીય, તો તમે એને ફોલો કરી શકો છો. તો અને સ્ક્રીન ઉપર તમને નંબર પણ દેખાતો હશે, તો જે કોઈ પણ વૈષ્ણવને જેવા જેવા વસ્ત્રો જે જે પ્રકારની અંદર સિદ્ધ કરાવવા હોય તેની માટે તમે એક લિસ્ટ બનાવી અને સીધો તમે શ્રીજી શિંગારના વોટ્સઅપ ઉપર મોકલી અને એ પ્રમાણે તમે ઓર્ડર આપી શકો છો. તો આપ બધાને જય શ્રી કૃષ્ણ, અને આપણે ઉષ્ણકાળના મોતીના શિંગાર સાથે આપણે જલ્દીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.